पाटण शहेरमां वसता ईटोवाड़ा पंच प्रजापति समाज द्वारा आज श्रावण सुद पांचमना दिवसे वर्षोनी परंपरा मुजब शहेरना अनावाड़ा खाते आवेल खीजड़िया वीरदादाना मंदिर परिसर खाते टोपला उजाणी आनंद उल्लास साथे योजाई हती। पाटणमां वसता ईटोवाड़ा पंच प्रजापति समाजना कुळदेवता अनावाड़ा स्थित खीजड़िया वीरदादानुं स्थानक आस्थाना केन्द्र समान मानवामां आवे छे। श्रावण वद पांचमना दिवसे वड़वाओनी परंपरा मुजब योजाती आ उजाणी पाछळनुं महत्व अनेरुं छे, જેમાં બહેન પોતાના ભાઈને ઘરે જઈને ખીર, વડા, પૂરી, લાપસી જેવી વાનગીઓ બનાવી પોતાના ભાઈના ઘરે પાણું બંધાય તથા ભાઈની આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય તે માટે પ્રાર્થના કરતી હોય છે। આ બનાવેલ વાનગીને ટોપલામાં ભરીને ખેજડીયા વીરદાદાના મંદિર ખાતેથી પગપાળા જતી નજરે પડી હતી। ત્યારબાદ ખેજડીયા વીરદાદાના સ્થાનકે પહોંચી ત્યાં વીરદાદાને આ વાનગીનું નિવેદન ધરાવવામાં આવ્યું હતું। મંદિર પરિસર ખાતે સમાજના પરિવારોએ વસુદેવ કુટુંબની ભાવનાને ઉજાગર કરવા સમૂહમાં બેસી વીરદાદાની પ્રસાદીને આરોગી એકતાના દર્શન કરાવ્યા હતા। આ પ્રસંગે પ્રજાપતિ સમાજ સહિત અન્ય સમાજના શ્રદ્ધાળુઓએ ખેજડીયા વીરદાદાને નિવેદ પ્રસાદ ધરાવી આશીર્વાદ મેળવ્યા હતા। મંદિર પરિસર ખાતે આજે વહેલી સવારથી જ મેળા જેવો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે સમાજના આગેવાન ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું કે વર્ષો જૂની પરંપરા મુજબ શ્રાવણ વદ પાંચમના રોજ પ્રજાપતિ ઈટોવાળા પંચ પરિવારો દ્વારા ખેજડીયા વીરદાદાને ઘરે પ્રસાદી બનાવી ચડાવવામાં આવે છે અને બહાર ગામ રહેતી કુંવાસીઓ પણ આજના દિવસે દર્શનાર્થે અચૂક પાટણ આવતી હોય છે અને વીરદાદા કુંવાસીઓની રક્ષા કરી તેઓની મનોકામના પૂર્ણ કરી ઈટોવાળા પંચ પરિવારના કુળને આગળ વધારતા હોવાનું પણ જણાવ્યું હતું। શ્રાવણ સુદ પાંચમના દિવસે આજે ઈટોવાળા પંચની કુંવાસીઓ આજે ખેજડીયા વીરદાદાના મંદિરે નૈવેદ્ય ચડાવવા માટે ચાલતી ટોપલા લઈ અને પોતાના ઘરે જઈ આવે છે। આ પાચનનો ખાસ મહત્વ એક જ છે કે વીરદાદા કુવાસની રક્ષા કરે છે અને કુળના દીપકને ઉજ્જવળ કરે છે અને વંશવેલો ઈટોવાળા પંચનો આગળ વધારે છે અને કોઈપણને કોઈપણ તકલીફ હોય તો વીરદાદાને જે શ્રદ્ધા રાખે તેની માનતા બાધા પૂરી થાય છે અને વીરદાદા બધાની શ્રદ્ધાનું કામ કરે છે અને આજે ખાસ ટોપલા ઉજવણીમાં લોકો બહાર ગામ રહેતા હોય પણ લોકો દર્શન કરવા આજે પાંચમના દિવસે આવે છે અને પોતાની ધન્યતાનું ટોપલાની અંદર ઢોઢણ હોય, રોટલી હોય, લાપસી હોય અને ખીર હોય છે, ભગવાનનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને એ નૈવેદ્ય લોકો પ્રસાદ તરીકે ઘરે જમ ભોજનમાં લેતા હોય છે।